ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નેતાઓએ કરેલ ખર્ચની માહિતી હવે સામે આવી છે. ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારોએ આપેલી માહિતી આશ્ચર્ય પમાડે તેવી છે, કારણ કે કેટલાક ઉમેદવારો માટે ચૂંટણી નફાકારક સાબિત થઈ છે. ચૂંટણી એટલે તામઝામ સાથે પ્રચાર કરવાનો અવસર. કોઈ પગપાળા મત માગવા નીકળે, કોઈ બાઇક કે કારની રેલી કાઢે, તો વીવીઆઈપી નેતા હેલિકોપ્ટર અને વિમાનોમાં ફેરા મારે. પણ હવે ઉમેદવારોએ પ્રચારમાં કરેલા ખર્ચની માહિતી ચૂંટણી પંચ સમક્ષ મૂકી છે, જે આશ્ચર્ય પમાડે તેવી છે. રાજકોટ પશ્ચિમની ચૂંટણી જીતેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલા ખર્ચની જો વાત કરીએ તો તેમણે જાહેર સભામાં 3,24,000, વાહન ખર્ચ 4,84,000, કાર્યકરોને આપેલ વેતન 3,89,500, ભોજન ખર્ચ 2,13,250, કુલ અંદાજિત ખર્ચ 18,65,016, જેમાં પક્ષ તરફથી ખર્ચો 1,20,090 અને પક્ષ તરફથી મળેલ રકમ 20,00,000 દર્શાવાય છે. એટલે પક્ષ તરફથી મળેલી કુલ રકમ કરતાં પણ ઓછો 2,00,000 રૂપિયા જેટલો ઓછો ખર્ચ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણીમાં કર્યો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડ્યા. તેમના ચૂંટણી ખર્ચની વિગતો કંઈક આ પ્રમાણે છે. જાહેરસભા 5,71,022, પ્રચાર સામગ્રી 2,07,078, સોશિયલ મીડિયા ખર્ચ 64,620, વાહન ખર્ચ 66,004, કાર્યકર્તાને આપેલ વેતન 2,66,113, ચા પાણી ખર્ચ 36,495, ભોજન 1,77,560, જેમાં કુલ અંદાજિત ખર્ચ 16,37,521 થાય છે, જેમાં સંસ્થા અને વ્યક્તિઓ દ્વારા મળેલ રકમ 2,50,000 છે અને પક્ષ તરફથી મળેલ રકમ 20,00,000 છે. તો ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડેલા જીતુ વાઘાણીના ખર્ચની વાત કરીએ તો તેમણે જાહેરસભામાં 6,78,159, પ્રચાર સામગ્રીમાં 1,87,220, સોશિયલ મીડિયામાં 3,01,755, વાહન ખર્ચ 5,22,067, ચા પાણી ખર્ચ 20,000, ભોજન ખર્ચ 38,000, જેમાં કુલ ખર્ચ 24,89,306 થવા જાય છે, જેમાં પક્ષ તરફથી મળેલ રકમ 20,00,000, જ્યારે પ્રચારકોની જાહેરસભા 4,75,000ની છે. એટલે ઉમેદવારને પક્ષ તરફથી મળેલ નાણાં કરતા પણ ઓછો ખર્ચ કર્યો. હિતેન્દ્ર બારોટ, ઈટીવી ન્યૂઝ, ગાંધીનગર. ભાજપની જેમ કોંગ્રેસના નેતાઓએ પણ ચૂંટણી પ્રચાર પાછળ ખર્ચ કરવામાં કરકસર કરી છે. પક્ષે ઉમેદવારોને 20,00,000 રૂપિયા આપ્યા, પરંતુ મોટાભાગના ઉમેદવારોએ ઓછો ખર્ચ કર્યો. કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવ્યું. રાહુલ ગાંધીએ ગુજરાતના અલગ અલગ મંદિરોમાં દર્શન કર્યા, અદ્યતન સુવિધાવાળી બસમાં રોડ શો કર્યો, પરંતુ ખર્ચની રકમ મર્યાદાથી પાર ગઈ નથી. અમરેલીથી ચૂંટણી જીતેલા કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણીના ખર્ચની વાત કરીએ તો જાહેરસભામાં 6,61,960, પ્રચાર સામગ્રીમાં 1,10,880, ચા પાણી ખર્ચ 19,005, પ્રચારક પાછળ ખર્ચ 1,16,540, જેમાં કુલ અંદાજિત ખર્ચ 16,54,851 થાય છે, જેમાં પક્ષ તરફથી મળેલ રકમ 20,00,000 છે અને સંસ્થા અને વ્યક્તિઓ દ્વારા મળેલ રકમ 66,98,000 છે અને રાહુલ ગાંધીની સભા માટે ખર્ચ 1,50,660 રૂપિયા થયો. તો આંદોલનના સથવારે ઉઠેલા કોંગ્રેસી નેતા અલ્પેશ ઠાકોરના ચૂંટણી ખર્ચ પર નજર કરીએ તો જાહેર સભામાં 7,65,433 રૂપિયા, વાહન ખર્ચ 68,000, ચા પાણી ખર્ચ 62,000, ભોજન ખર્ચ 3,93,897, પક્ષ તરફથી મળેલ રકમ 20,00,000, જેમાં કુલ અંદાજિત ખર્ચ થાય છે 8,61,908. વડગામથી અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીએ માત્ર 5,00,000 રૂપિયા ખર્ચ્યા હોવાનું ચૂંટણી પંચને જણાવ્યું છે. જિગ્નેશ મેવાણીએ જાહેરસભામાં 4,93,728, વાહન ખર્ચ માટે 21,825, ચા પાણી ખર્ચ માટે 1,800, પ્રચારક પાછળ ખર્ચ 1,00,000, કુલ અંદાજિત ખર્ચ 5,20,553 થવા જાય છે, જ્યારે સંસ્થા અને વ્યક્તિઓ દ્વારા મળેલ રકમ 5,56,611 છે. એટલે ઉમેદવારોને જેટલી રકમ દાન પેટે અથવા તો પક્ષ તરફથી મળી હતી તેનાથી ઓછો ખર્ચ થયો છે. માટે કહી શકાય કે આ તમામ ઉમેદવારો માટે ચૂંટણી જીત્યા પહેલા જ કમાણી થઈ ગઈ છે. હિતેન્દ્ર બારોટ, ઈટીવી ન્યૂઝ, ગાંધીનગર.